Student, how are you everybody? I hope so everybody fine. I am Sejal Pradeep Patel from Thamna Education Institute Thamna. आज हम गुजराती सब्जेक्ट पढ़ेंगे, उसमें हम पढ़ेंगे त त तलवार नो त त तलवार नो त अने तलवार कहवाय शू कहवाय तलवार ले त तलवार नो त एकदम इजी मूळाक्षर छे अहीं जोशो एटले तमने तरत ज आवडी जशे तो अहीं जुओ पहला स्टेन्डिंग लाइन स्लीपिंग लाइन हाफ सर्कल स्टेन्डिंग लाइन स्लीपिंग लाइन हाफ सर्कल आवुं मारी जेम ज लखवानुं छे ने तमने कम्प्लीट आवडशे स्टेन्डिंग लाइन स्लीपिंग लाइन हाफ सर्कल स्टेन्डिंग लाइन स्लीपिंग लाइन हाफ सर्कल त तलवार नो त त तलवार नो त त तलवार नो त अने तलवार कहेवाय शू कहेवाय तलवार तो अहीं मारी जेम ज लखवानुं छे स्लीपिंग लाइन स्टेन्डिंग लाइन हाफ सर्कल स्लीपिंग लाइन स्टेन्डिंग लाइन हाफ सर्कल त तलवार नो त पछी आ ट्रेस जे करवानुं छे ने એની ઉપર તમારે ટ્રેસ કરવાનું એટલે કમ્પ્લીટ તમને આવડી જશે આવી રીતના જવાનું સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન ત તલવારનો ત ત તલવારનો ત ત તલવારનો ત ત તપેલીનો ત આ ત કયો છે તપેલીનો ત કહેવાય અને ત કહેવાય કયો મૂળાક્ષર છે આ ગુજરાતીનો ત કયો મૂળાક્ષર છે ત એટલે તમારે આવું મારી જેમ જ કમ્પ્લીટ લખવાનું છે જેમ મેં કહ્યું એમ સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન નહીં તો આ રીતે બી લખી શકો છો તમને જે ઇઝી લાગે એ તમારે લખવાનું છે તમે આ રીતે પ્રેક્ટિસ કરી હોય તો આ રીતે પહેલાં લખવાનું ઓકે તો ત તલવારનો ત ત તલવારનો ત ત તપેલીનો 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 ત કમ્પ્લીટ આવું મારી જેમ જ તમારે ત તપેલીનું ત બનાવવાનું છે ઓકે તો વેરી નીટ એન્ડ ક્લીન એસા વેસા કોઈ ભી બચ્ચા લિખેગા નહીં જીતના અચ્છા લિખોગે ઉતને અચ્છી તરહ સે મેં આપકી ટેક્સ્ટ બુક ઓર નોટબુક્સ મેં લિખુંગી વેરી ગુડ એક્સેલેન્ટ ओके तो आपको वैसे लिखना है उसके बाद आपकी योर चॉइस आपको जो कलर करना है कर सकते हो तो जैसे कि ऑलवेज तलवार का कलर तलवार कैसी होती है सिल्वर कलर की कैसी होती है सिल्वर कलर की जैसे कि ऐसे होती है ना तो ये कलर आपको करना है तो उसमें ऐसे कलर कर देना है ऐसे तो लिख लेना है कलर से और फिर आपको क्या करना है ये जो तलवार है उसके अंदर भी ऐसा कलर कर देना है ओके और यहाँ पे आपको जो करना है योर चॉइस आपकी पसंद का आपको यहाँ पे कलर करना है ओके बच्चों उसके बाद है त नी नीचे लिटी दो तो त त त त त ओके उसके बाद है थ थर्ड नो थ थ थर्ड नो થ અને શું કહેવાય થ કહેવાય તો આવી રીતના આમ કરી અને આમ થર્ડ અને શું કહેવાય થ થર્ડનો થ ત તપેલીનો ત ત તલવારનો ત તો સૌથી પહેલાં આવું નાનું સર્કલ કરવાનું પછી શું કરવાનું એ સર્કલેથી આમ જઈ અને આમ આમ કરી અને આમ આવો મારી જેમ જ તમારે થ લખવાનો છે થોડો હાર્ડ પડશે પણ તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે થ થર્ડનો
જેટલી પ્રેક્ટિસ કરશો લખવાની એટલું જલ્દી અને સરળતાથી તમને લખવાનું આવડી જશે. તો એવી રીતના લખવાનું છે થ, થળનો થ. સી ડોટ ડબલ્યુ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે, તો એવી રીતના લખવાનો છે થ, થળનો થ. પહેલાં સર્કલ કરવાનું, પછી આમ કરી અને સ્ટેન્ડિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, થ, થળનો થ. આ જે થળ છે, જે ટ્રી હોય છે મોટું, ઝાડ હોય છે મોટું, એની નીચે જે થળ હોય છે એને કહેવાય થળ. ઓકે, તો અહીંયા પિક્ચર જોશો એટલે ખબર પડશે કે આને શું કહેવાય, થળ. શું કહેવાય? થળ. અને આ કયો મૂળાક્ષર છે? થ, થ, થળનો 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 થ. આવી જ રીતના તમારે નીટ એન્ડ ક્લીન લખવાનું છે, બિલકુલ ચેક ચાક કર્યા વગર શાંતિથી વેરી નીટ એન્ડ ક્લીન લિખના હૈ. ઓકે બચ્ચો, તો એસે આપકો લિખના હૈ થ, થળનો થ, 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 થ, થળનો થ. ઓકે બચ્ચો, તો એસે વેરી નીટ એન્ડ ક્લીન આપકો લિખના હૈ. એસે હી ધીરે ધીરે લખના, બહુત હી આસાની સે આપકો આ જાયેગા. યે થોડાક આપકો હાર્ડ લગેગા, લેકિન આપકો આ જાયેગા. કોશિશ કરને સે સબ આ જાતા હૈ, હે ના બચ્ચો? તો આપકો એસે ઉસકો લિખના હૈ. આપ સ્લેટ પેન લેકે કરોગે ના તો જલ્દી આ જાયેગા, ઉસમે આપકો જલ્દી ઇઝીલી આ જાયેગા. તો પહેલે આપકો વો કર લેના હૈ. ઓકે, તો એસે આપકો થ, થળનો થ લખવાનો છે. એના પછી શું કરવાનું છે? તો કે બ્રાઉન કલર લેવાનો, કેમ કે થળનો ઓલવેઝ બ્રાઉન કલર હોય. તો પહેલાં સૌથી પહેલાં આ થમાં લખી કાઢવાનું આવું કલરથી. તો આવી રીતના થ લખી કાઢવાનો, કલરથી થ કમ્પ્લીટ લખવાનું. ઓકે, તો આવી રીતના થ લખી કાઢવાનો અને પછી આ થળમાં આવી રીતના કલર પૂરી દેવાનો. ઓકે, એનો કલર કેવો હોય? બ્રાઉન. તો તમારે આની અંદર બ્રાઉન કલર કરી દેવાનો, થની નીચે લાઈન દોરી દેવાની. ઓકે, તો થ, ર, થ, ર, ન, ઠ, ર, ઠ, દ, સ, ર, થ, થ, ન, થ, ન. તો આવી રીતના બધાએ થની નીચે લાઈન દોરી દેવાની. ઓકે બચ્ચો, બાય.